देखूं जहां हर 50 मील पर रूप भाषा और पहनावा बदल जाता था। मैं उस देश की नागरिक हूँ जहाँ डाल डाल पर सोने की चिड़िया को पाया जाता था। मैं उस देश की नागरिक हूँ जिसे अपने भूगोल से पहले इस ब्रह्मांड का भूगोल समझ आता था। अब अविरत भारत ने एक राष्ट्र बनावा माटे तुलसी ना दड़े सर्वप्रथम पोतानु राज्य सौंपनार राजा एवा राष्ट्र प्रेमी महाराजा कृष्ण कुमार सिंहजी नी आ संस्कृतिमय नगरी में आत्रे उपस्थित आप श्री सर्वे ने आ दिव्याना नमस्कार। આજે આ 21મી સદી એ જ્ઞાન અને વિજ્ઞાનની સદી કહેવાય છે। 21મી સદી એ જ્ઞાન અને વિજ્ઞાનની સદી કહેવાય છે। આ આધુનિકતામાં વિકાસ પામતું ભારત દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે। તે રમતગમત હોય, શિક્ષણ હોય, કલા હોય, સંગીત હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય। પણ હું આજે વાત કરવા જઈ રહી છું રાષ્ટ્રીય સેવા યોજના એક ભારત શ્રેષ્ઠ ભારત કે જેની સ્થાપના 24 સપ્ટેમ્બર 1969 મહાત્મા ગાંધી જન્મ શતાબ્દીના વર્ષે થઈ હતી। આ યોજના આ રાષ્ટ્રીય સેવા યોજના એ કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલય હેઠળ આવે છે। રાષ્ટ્રીય સેવા યોજનાનું મહત્વ દર્શાવતા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કે જેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ તેના શૈક્ષણિક કાર્ય સાથે કેટલાક અંશે સકારાત્મક કાર્ય કરવા જોઈએ કે જેનાથી ગ્રામીણ લોકોના જીવનમાં સામાજિક અને આર્થિક ક્ષેત્રે વિકાસ અને ઉન્નતિ થાય તેવા ઉચ્ચ ધ્યેય સાથે ઈસવીસન 1969માં તત્કાલીન શિક્ષણ મંત્રી ડોક્ટર VK આરવી રાવ તેઓએ આ યોજનાની શરૂઆત 37 વિશ્વવિદ્યાલયોમાં કરી હતી અને ત્યારે આ યોજનામાં 40,000 સ્વયંસેવકો સહભાગી બન્યા હતા। પરંતુ આજે તે કહેતા ગર્વની લાગણી થાય કે 40 લાખની સંખ્યા પહોંચી છે અને આ રાષ્ટ્રીય સેવા યોજનામાં શિક્ષણ એ મહત્વની ભૂમિકા ભજવે છે। વર્તમાન સમયની વાત કરવા જઈએ તો સમગ્ર વિશ્વમાં આપણા રાષ્ટ્રને અન્ય રાષ્ટ્રોની હરોળમાં જો વિશિષ્ટ બનાવવું હોય તો સાંસ્કૃતિક શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની ગતિ તથા અન્ય વૈવિધ્ય ઉપાગોની મદદથી એક વિશિષ્ટ પ્રતિભા ઊભી કરવી તે આવશ્યક બને છે। પણ શું આ શક્ય છે? હા, આ શક્ય છે જો દરેક યુવા વિદ્યાર્થી આ યોજનાનો સહભાગી બને અને પોતાની અંદર રહેલી સર્વ કુશળતાઓને ઉજાગર કરે તો રાષ્ટ્ર અન્ય રાષ્ટ્રની કક્ષાએ સહમૂલ્યો દ્વારા તે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે છે। Therefore, the one and only one for making our India better than others, the National Service Scheme has the motto is not me but you. Not me but you. તેને સાંકેતિક કરીને આ યોજનાને સાર્થક કરી બતાવવાની છે। માટે જ તો કે આ રાષ્ટ્રીય સેવા યોજનાનું પ્રતિક ચિહ્ન છે કોણાર્કના સૂર્ય મંદિરના રથનું ચક્ર કે જે દર્શાવે છે કે સ્વયંસેવકે દિવસના આઠે આઠ પ્રહર સમાજલક્ષી કાર્ય કરવાનું કે ઘટમાં ઘોડા થનગને અને આત્મવિંજે પાંખ ઘટમાં ઘોડા થનગને અને આત્મવિંજે પાંખ અણડી ઠેલી ભૂમ પર આજ યૌવન માંડે આંખ અણડી ઠેલી ભૂમ પર આજ યૌવન માંડે આંખ। આ યોજના દ્વારા એક વિદ્યાર્થી પોતાનું સ્વ ઘડતર કરી શકે છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા જઈએ તો જેઓને વર્ણવી ન શકાય કે જેમને પારિભાષિત ન કરી શકાય, હા, હું વાત કરવા જઈ રહી છું મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા ડોક્ટર APJ અબ્દુલ કલામ કે જેઓએ આ વાક્ય આઈ વિલ ચેન્જ માય કન્ટ્રી દ્વારા આજે ભારતને વિજ્ઞાનની નગરીમાં આકાશ સુધી પહોંચાડ્યું છે। રાષ્ટ્રીય સેવા યોજનાની પ્રવૃત્તિમાં જોઈએ તો સામાજિક અને ધાર્મિક કાર્યો, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને ખેલકૂદ પ્રવૃત્તિઓ, શ્રમ કાર્યો તથા ખેલકૂદ પ્રવૃત્તિઓ અને સામાજિક અને ધાર્મિક કાર્યો જોવા મળે છે। અંતે બસ હું એટલું જ કહીશ કે એક ઉજળું રાષ્ટ્ર એક વિદ્યાર્થી થકી પણ એક પ્રગતિશીલ રાષ્ટ્ર એક NSS વોલેન્ટિયર થકી માટે જ તો એઝ લાઈક અ વોલેન્ટિયર સેઝ ધેટ સ્ટાર્ટ વેર આર યુ યુઝ વોટ યુ હેવ એન્ડ ડુ વોટ યુ કેન તમે બધાએ મને સાંભળી તે બદલ થેન્ક યુ।